ఆ రీతి సుదసేకి జే లాదిసమ అధిచ్ఛద్య పేసి ఘనాకార అధిచ్ఛద్య పేసి స్తంభాకార అధిచ్ఛద్య అసనే పక్షమల అధిచ్ఛద్య పేసి జే ఎనీ વાત કરી તો આ છે જે તમે ભણીને આવ્યા છો ઓકે અને તમે જો કે એની વાક્ય રચના કેટલી ઈઝી છે તમારે સ્થાન યાદ રાખવાનું છે કાર્ય યાદ રાખવાનું અને સ્થાન આવડે તો કાર્ય એને અનુલક્ષીને આવડી જ જાય બરાબર છે સ્થાનને અનુલક્ષીને તમને વાક્ય રચના આવડે નામ પ્રમાણે તમને આકૃતિ આવડે એટલે આકૃતિમાં તમારે બધાએ અકોષ્ય આધાર કલા બતાવવાનું પછી જો લાદી જેવી રચના બતાવવાની કાં તો એ બહુકોણીય પ્રકારની રચના હોય કાં તો તરંગી દિવાલવાળી રચના હોય ઘનાકાર છે એટલે એમાં ઘન આકારની રચના હોય સ્થંભાકાર છે એટલે સ્થાંભલા જેવી રચના હોય ને પક્ષમલ હોય તેની અંદર પક્ષમો આવેલા જોવા મળશે સૂક્ષ્મ અંકુરો આવેલા હોય તો ઘન આકાર અને જે સ્થંભાકાર કોષો છે એના ઉપર શું હશે સૂક્ષ્મ અંકુરોની રચના આવેલી જોવા મળે છે ક્લિયર હવે શું થશે ગ્રંથિ અધિચ્છદ આ ગ્રંથિ અધિચ્છદ્ય પેશી છે ને તો આ ગ્રંથિ અધિચ્છદ્ય પેશીની અંદર આપણને ઘનાકાર અને સ્તંભાકાર કોષો આ જોવાય છે જો પક્ષમલ અધિચ્છદ્ય આ બંનેની વાત કરીએ આપણે ઘનાકાર અને સ્તંભાકાર લાદીસીની રચના છે એ લાદીસમ લાદી જેવી રચના થઈ ગઈ બરાબર છે પક્ષમલ અધિચ્છદ્ય એટલે કે જો ઘન અને સ્તંભાકાર કોષો છે એની ઉપર જો પક્ષમો આવેલા હોય તો આપણે પક્ષમલ અધિચ્છદ્ય પેખી ગઈ હા પક્ષમોની ઉત્પત્તિ ક્યાંથી થાય છે આપણે એ પણ ભણી ગયા છે તો એના તલસ્થ કાયમાંથી બરાબર છે એના તલસ્થ કાયમાંથી આપણે પક્ષમની ઉત્પત્તિ થતી જોવા મળે છે ક્લિયર ગ્રંથિ અધિચ્છદ્ય પેશી તો ઘનાકાર અને સ્તંભાકાર કોષો છે એ કોષો છે એમાં કાર્યને અનુલક્ષીને આપણે કહી શકીએ એનામાં ગ્રંથિય અધિચ્છદમાં નિર્માણ પામે છે એવું આપણે કહી શકીએ છીએ એટલે શું થશે કે વિશિષ્ટ રીતે રૂપાંતર પામે છે વિશિષ્ટ કાર્યને આધારે આ તમને સળંગ થઈ ગઈ ને ચાર આપણે આ ગ્રંથિને થોડીક અલગ છે કે જે ઘન આકાર જે પર્ટિક્યુલર જ્યાં સ્થાન છે એની રીતે છે સ્તંભાકાર જ્યાં છે એની રીતે છે પરંતુ આ જે છે એ ઘનાકાર અને સ્તંભાકાર કાર્યને અનુલક્ષીને વિશિષ્ટ રીતે રૂપાંતર પામે છે ત્યારે એને આપણે ગ્રંથિય અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર એટલા માટે તમને જે ને મુખ્ય ત્રણ પેશી બરાબર છે સરળ અધિચ્છદ્ય પેશી તમારી ચોપડીની અંદર પણ સરળ અધિચ્છદ્ય પેશી ત્રણ પ્રકારની છે એવું લખ્યું છે બરાબર છે સરળ અધિચ્છદ્ય પેશી ત્રણ પ્રકારની છે લાદીસમ અધિચ્છદ્ય પેશી ઘનાકાર અધિચ્છદ્ય પેશી અને સ્તંભાકાર ત્રણ જ છે આ તો આ શું થશે કે જો એનામાં પક્ષમો હોય આ બેની ઉપર પક્ષમો હોય એટલે પક્ષમલ અધિચ્છદ થઈ ગઈ આ બંને કાર્યને અનુલક્ષીને વિશિષ્ટ થઈ ગઈ એટલે ગ્રંથિ થઈ ગઈ એટલે મુખ્ય તો ત્રણ પેશી થઈ ગઈ ક્લિયર એટલે તમારે ચોપડીમાં ટીચર તો પાંચ સમજાવી છે ચોપડી અંદર પાંચ છે પણ મુખ્ય ત્રણ છે અને એ ત્રણમાં વિશિષ્ટતા છે એટલે તમારે ધ્યાનમાં રાખવું કે જે સરળ અધિચ્છદ્ય પેશી છે મુખ્ય ત્રણ છે લાદીસમ ઘનાકાર અને સ્તંભાકાર અને જો એનામાં ચેન્જીસ થાય ઘનાકાર અને સ્તંભાકાર પર પક્ષમ છે એટલે પક્ષમ અધિચ્છદ્ય પેશી ઘનાકાર અને સ્તંભાકાર કોષો છે કાર્યને અનુલક્ષી રૂપાંતર પામી ગઈ એટલે ગ્રંથિ અધિચ્છદ્ય પેશી ક્લિયર હવે કન્ફ્યુઝન દૂર થયું આ ગ્રંથિ અધિચ્છદ્ય પેશી એટલે શું થશે ગ્રંથિ બરાબર છે એની અંદર જોવા મળશે અને આ જે ઘનાકાર કોષો અને સ્તંભાકાર કોષો જો એક કોષીય ગ્રંથિ એટલે શું થશે કે એક જ કોષની હોય ઓકે અને એ કોષો છૂટા 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 છુવાયા હોય કોષો એક કોષીય હશે અને કોષો પાછા કેવા હશે છૂટા છૂટા છવાયા હશે એટલે આપણે એક કોષીય ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ થયું ગોબ્લેટના કોષો અનમાર્ગમાં આવેલા ગોબ્લેટના કોષો જ્યારે આપણે જઠરગ્રંથિ છે ને એ જઠરગ્રંથિ ભણીશું ને એની અંદર તમને રચના આવશે તો અનમાર્ગના ગોબ્લેટના કોષો કયા પ્રકારની ગ્રંથિ છે તો એક કોષીય ગ્રંથિ ક્લિયર બહુકોષીય ગ્રંથિ જ્યારે કોષો ઘણા બધા હોય સમૂહમાં ગોઠવાયેલા હોય ત્યારે આપણે એને બહુકોષીય ગ્રંથિ કહેવાય અને એનું જે ઉદાહરણ છે આપણે લાળગ્રંથિ લાળ ગ્રંથિ છે એ લાળ ગ્રંથિની અંદર લાળ સંગ્રહાશ હોય છે અને લાળ જે નલિકાઓ છે બરાબર છે એની અંદર બનેલી છે એટલે લાળ ગ્રંથિ લાળ રસનો સ્ત્રાવ કરે છે એટલે ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય છે એટલું સમજવાનું તો અહીંયા તમે જો ગ્રંથિ અધિચ્છદ્ય પેશી કેવી રીતે બનેલી છે ફરી ક્વેશ્ચન ગ્રંથિ અધિચ્છદ્ય પેશી કઈ પેશીનું રૂપાંતરણ છે અથવા
विशिष्ट छे। तो घनाकार अने स्तंभाकार कोषो छे, ए कोषो विशिष्ट रीते रूपांतर पामीने ग्रंथिय अधिच्छदमां फेरवाय छे। जो छूटा छवाया हशे एक कोषीय हशे तो एक कोषीय ग्रंथि, उदाहरण कहूँ छे गोबलेटना कोषो, अने जो बहुकोषीय एक करता वधारे कोषो અને સમૂહમાં જોઠવાયેલા જોવા મળશે એટલે બહુકોષીય ગ્રંથિ કહેવામાં આવશે, અને ઉદાહરણ કહું છે લાળ ગ્રંથિ। ક્લિયર? તો અહીંયા તમારે સરળ અધિચ્છદ્ય પેશી છે, એ સરળ અધિચ્છદ્ય પેશી અહીંયા પૂર્ણ થઈ। ઓકે, હવે આવે છે સંયુક્ત અધિચ્છદ્ય પેશી। હા, અહીંયા છે ને ગ્રંથિ અધિચ્છદ્ય પેશીમાં એક તમને એવું કીધું છે કે ગ્રંથિ અધિચ્છદ્ય પેશી એટલે શું કરશે, ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય છે। ઓકે, સ્વાદુપિંડ ગ્રંથિ તો સ્વાદુપિંડનો સ્ત્રાવ થાય છે, પછી લાળ ગ્રંથિ તો લાળ રસનો સ્ત્રાવ થશે। તો આ જે ગ્રંથિ છે ને એ ગ્રંથિ આપણે સ્ત્રાવને આધારે બે પ્રકાર અહીંયા જ લઈલું છું, બરાબર છે, સ્ત્રાવને આધારે બે પ્રકાર છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને બહિસ્ત્રાવી ગ્રંથિ। આપણે શબ્દ ભણીએ જ છીએ, ગ્રંથિ છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને બહિસ્ત્રાવી ગ્રંથિ। ઓકે, તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ તો જે ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે। આપણે પિચ્યુટરી ગ્રંથિ છે, એડ્રીનલ ગ્રંથિ છે, બરાબર, આપણે બધી જ ગ્રંથિઓ જે લાસ્ટ ચેપ્ટર છે એની અંદર આપણે ભણવાની છે, ઇવન આપણે ભણીને પણ આવ્યા છીએ, થાઇરોઇડ ગ્રંથિ છે, એડ્રીનલ ગ્રંથિ છે, પિચ્યુટરી ગ્રંથિ છે, સ્વાદુપિંડ ગ્રંથિ છે, બરાબર છે, એ બધી ગ્રંથિઓ વિશે ભણવાની છે। તો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, એ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે અને એ છે ને નલિકા વિહીન છે અને સીધી ડાયરેક્ટ જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં રુધિર દ્વારા જે તે સ્ત્રાવ થશે ગ્રંથિમાંથી, જે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે, પિચ્યુટરી ગ્રંથિમાંથી અગ્ર પિચ્યુટરી, મધ્ય પિચ્યુટરી, પશ્વ પિચ્યુટરી, એવી ગ્રંથિમાંથી જે તે ગ્રંથિમાંથી જે તે સ્ત્રાવ થશે જ્યાં જેની જરૂરિયાત છે તે રુધિર દ્વારા ત્યાં પહોંચીશ। ઓકે, બહિસ્ત્રાવી ગ્રંથિ એટલે શું થશે, બહારની તરફ સ્ત્રાવ થતો જોવા મળશે, બરાબર છે, આપણે પાચક ઉત્સેચકો છે એટલે જન્માર્ગ છે ને ત્યાં પાચક ઉત્સેચકનો સ્ત્રાવ થશે, કર્ણમીણ એટલે કાન છે ને કાનની અંદર પણ મીણનો સ્ત્રાવ થશે, કાનની અંદર મીણ ગ્રંથિ આવેલી હોય છે એટલે એ મીણ ગ્રંથિમાંથી પણ સ્ત્રાવ થશે, એટલા માટે તમે જો કાનમાંથી છે ને તમે મેલ કાઢો છો ઊભો છો તો ત્યાં શું થશે કે કાન છે ને કાનની અંદર મીણ ગ્રંથિ હોય છે એટલે કન્ટિન્યુઅસલી મીણનો સ્ત્રાવ થાય, એટલે શું છે કે દિવસ આખા દિવસ દરમિયાન તમે ધૂળ રચકણ હોય ને તો તમે શું થશે એ જામી જાય, અંદર ના જાય, મીણ સાથે ચૂંટી જાય, બરાબર છે, એટલે મેણ ગ્રંથિ છે એ મેણ ગ્રંથિ અહીં કાનની અંદર આવેલું છે જેને આપણે શું કહીએ છીએ કે મેલ છે, ચીકણું ચીકણું હોય છે ને, બરાબર છે, તો એ આ રીતની એની રચના હોય છે કે જે ધૂળના રચકણો છે એને શું કરશે અંદર જવા દેતા નથી। ક્લિયર? પછી આપણને બહિસ્ત્રાવી ગ્રંથિ આપણે એવું લખ્યું, બરાબર, સ્વાદુપિંડ ગ્રંથિ છે ને એ સ્વાદુપિંડ ગ્રંથિ અલગ પ્રકારની છે, એટલે સ્વાદુપિંડ ગ્રંથિ એ અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે। મોસ્ટ આઈએમપી આપણે લાસ્ટ ચેપ્ટર ભણીશું તે વખતે આપણે ભણીશું જ, પરંતુ આપણે અહીંયા જોઈએ કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને બહિસ્ત્રાવી ગ્રંથિ એટલે કે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે જેના માટે કોઈ નલિકા નથી હોતી, બહિસ્ત્રાવી ગ્રંથિ જે સ્ત્રાવ જ કરે છે, પાચક ઉત્સેચક અને આપણે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થશે અને એમ બહિસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી બંને રીતે કામ કરે છે અને એના માટે શું હોય છે નલિકાઓ હોય છે અને નલિકાઓ દ્વારા વહન પામે છે। તો આ થયું ગ્રંથિ અધિચ્છદ્ય પેશી, ગ્રંથિ અધિચ્છદ્ય પેશીની અંદર તમને આવી રીતે એકકોષીય ગ્રંથિ અને બહુકોષીય ગ્રંથિ, પછી સ્ત્રાવને આધારે આપણે પ્રકાર આવશે અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને બહિસ્ત્રાવી ગ્રંથિ। તો અહીંયા તમે જો કે આખું જે સરળ અધિચ્છદ્ય પેશી છે એ સરળ અધિચ્છદ્ય પેશીની રચના અહીંયા પૂર્ણ થઈ। ઓકે, હવે આપણે કઈ પેશી આવે છે, સંયુક્ત અધિચ્છદ્ય પેશી। હવે હું સંયુક્ત અધિચ્છદ્ય પેશી માટે શું કરું, મને જગ્યા જોઈશે, આપણે આટલો ભાગ કાઢી નાખીએ, ગ્રંથિ અધિચ્છદ્ય પેશી આટલું કાઢી નાખું છું। ઓકે, હવે આ જે ગ્રંથિ અધિચ્છદ્ય પેશી છે એ ગ્રંથિ અધિચ્છદ્ય પેશી એને પહેલાં સ્થાન જોઈ લઈએ, સ્થાન છે એ ત્વચાની શુષ્ક સપાટી, પહેલું તો ત્વચા છે ને આ ત્વચાની સૌથી પહેલું જે લેયર છે, બરાબર છે, ડ્રાય શુષ્ક સપાટી ને એના ઉપર સંયુક્ત અધિચ્છદ્ય પેશી આવેલી જોવા મળશે, મુખ ગુહાની ભીની સપાટી એટલે મુખ ગુહા અંદરની તરફ જે
ભીનું ભીનું છે ને આપણે કહીએ છીએ કે થૂક કહી શકાય, એટલે જે ભીનું ભીનું જે સપાટી જોવા મળશે ને ત્યાં આપણને આ સંયુક્ત અધિચ્છદ પેશી જોવા મળશે, કંઠનળી અને લાળગ્રંથિ એની અંદર અને સ્વાદુપિંડ નલિકાની અંતર સપાટી. સ્વાદુપિંડ નલિકા છે એ સ્વાદુપિંડ નલિકાની અંતર સપાટી પર આપણને આ સંયુક્ત અધિચ્છદ પેશી આવેલી જોવા મળે છે. ક્લિયર? કાર્ય રાસાયણિક અને યાંત્રિક બરાબર છે, એ બંનેની સામે કંઈ આપણા કંઈક તાણ છે બરાબર છે, સ્ટ્રેસ બરાબર છે, એટલે રાસાયણિક રીતે કે યાંત્રિક રીતે કોઈ સ્ટ્રેસ હોય ને એ સ્ટ્રેસની સામે આપણને રક્ષણ પૂરું પાડે છે. તો આથી સંયુક્ત અધિચ્છદ પેશી સ્થાન અને કાર્ય, હવે એની જે રચના છે એ રચના માટે આપણે આકૃતિ દોરીએ. તો આને હું ઇરેઝ કરી દઉં છું. ચાલો, સંયુક્ત અધિચ્છદ પેશી છે, પહેલાં તો છે ને કેટલીક બુકની અંદર સંયુક્ત અધિચ્છદ પેશી છે ને એનું નામ સ્ત્રુત અધિચ્છદ પેશી પણ લખેલું હશે. કેટલીક ચોપડીની અંદર સ્ત્રુત અધિચ્છદ પેશી એવો શબ્દ પણ વાપરેલો હશે. તો સંયુક્ત અધિચ્છદ પેશી પહેલાં તો આપણે કેટલા લેયરમાં છે, બહુસ્તરીય થઈ અકોષ્ય આધાર કલા. તો જોઈ લે પહેલાં એની આકૃતિ દોરીએ, આપણે આકૃતિ પરથી સમજવાનું છે. ઓકે, અહીંયા દોરીએ છે, ચાલો આ રીતે બરાબર છે. એટલે એ અકોષ્ય આધાર કલા, દર વખતે આપણે એક જ નામ લખવાનું થશે, આધાર કલા પર ગોઠવાયેલી છે. ઓકે, ચાલો એની અંદર આપણને કોષો બતાવવા પડે, અહીંયા બહુસ્તરીય છે. ઓકે, તો આપણે શું કરીએ, કોષનું એક સ્તર દોરું છું. સ્પષ્ટ કોષ કેન્દ્ર તો છે જ, આપણે તો બતાવી દેવાનું બધા જ કોષની અંદર કોષ કેન્દ્ર તો બતાવી દેવાનું. ઓકે, અહીંયા આપણે કોષ રસ. ઓકે, ચાલો હવે આપણે કીધું કે બહુસ્તરીય છે, તો આ જે સંયુક્ત અધિચ્છદ પેશી છે ને એ પેશીમાં પહેલું સ્તર, એટલે આ પહેલું સ્તર છે ને, છે ને આ જે સ્તર છે ને એ સ્તરના કોષો વિભાજન પામે છે. અહીંયા એવી કોઈ જ રચના નહોતી, અહીંયા બધા એક જ સ્તરીય હતા. અહીંયા શું છે, બહુસ્તરીય. આપણે જો પહેલો માળ હોય અને એ માળની ઉપર બીજો ત્રીજો ચોથો માળ બનાવીએ ને સિમ્પલ, તો અહીંયા એક માળ છે બરાબર છે, પહેલું સ્તર છે, અને એ જે પહેલું સ્તર છે ને એ વિભાજન પામે, વિભાજન પામીને નવા કોષો ઉમેરતા જશે. ઓકે, તો આપણે એ કોષોને ઉમેરવાના છે બહારની તરફ. આ રીતે કોષો ઉમેરાતા જશે, જોઈએ. હવે જેમ જેમ કોષો ઉમેરાય તો આપણે ઉપરના જે કોષો છે એ નાના થતા જશે બરાબર છે ને. આપણે એક ડબ્બો લઈએ અને એની અંદર પૂરી ભરીએ બરાબર છે, પૂરી મસ્ત ફૂલેલી છે, હવે પૂરીને ભરતા જઈએ. હવે શું થશે કે પૂરી વધારે પડતી ભરીએ અને પછી ડબ્બો બંધ કરી દઈએ અને પછી ડબ્બો ઢાંકણ બંધ કરી દઈએ, પછી ઢાંકણ ખોલો તો શું થશે, ઉપરની પૂરી શું થશે, તૂટી જશે, હે ને. તો અહીંયા પણ શું થાય છે કે કોષો વારંવાર વિભાજન પામે છે, અને આપણે કીધું ત્વચાની સપાટી પર છે પહેલું જ કીધું, તો એ કોષો વારંવાર વિભાજન પામે અને હવાના સંપર્કમાં આવે. તો હવાના સંપર્કમાં કોણ આવશે, પહેલું લેયર આવશે, અને પહેલું લેયર હવાના સંપર્કમાં આવે છે એટલે એ કેવું થઈ ગયું, નુકસાન થયું, ડ્રાય થયું અને મૃત થઈ ગયું. એટલે જે પહેલું જે સ્તર છે એ પહેલું સ્તર, અહીંયા જો સ્પષ્ટ કોષ કેન્દ્ર તો તમારે બતાવી દેવાના, હા, અને આ જે પહેલું સ્તર છે એ પહેલું સ્તર મૃત થઈ ગયું બરાબર, અને નાશ પામે છે. ચલો ને, આપણે નાશ પામે છે પહેલું સ્તર, આપણે શિયાળામાં સ્કિન ઉખડે ને બરાબર છે, તો જે પહેલું જે સ્કિન ઉખડી ગઈ એ કયા કોષો છે, આ મૃત કોષો છે, નિર્જીવ કોષો છે. ઓકે, આ બે પહેલું સ્તર છે એ પહેલું સ્તર એ શું થયું, વિભાજન પામ્યું ને, એટલે વિભાજન પામીને નવા કોષોનું નિર્માણ પામ્યું, એટલે આ જે સ્તર છે એને અંકુરણી સ્તર, અંકુરણ પામ્યું ને એટલે એને અંકુરણી સ્તર તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને માલ્પિગ્યન સ્તર તરીકે ઓળખવામાં આવે છે.
આ ખાસ યાદ રાખજો, માલપીગ્યન સ્તર તમને પૂછાય, માલપીગ્યન સ્તર બોલું છું, હમણાં માલપીગ્યન નલિકા નથી બોલતી, હું બોલું છું માલપીગ્યન સ્તર. આગળ જ્યારે આવશે ચેપ્ટર ત્યારે માલપીગ્યન નલિકા આવશે. અહીં આપણે માલપીગ્યન સ્તર કહીશું અને અંકુરની સ્તર તો સંયુક્ત અધિછદ્ય પેશી છે એની અંદર આવી રચના આપણને જોવા મળે છે. ક્લિયર? તો આપણે આપણે સૌથી ઉપર એટલે સૌથી નીચેનું જે પહેલું સ્તર છે એ અંકુરણ પામીને કોષો નવા કોષોનું નિર્માણ કરે છે અને એ જે સ્તર અંકુરણ પામ્યું આપણે એ સ્તરને અંકુરણી સ્તર કે માલપીગ્યન સ્તર તરીકે ઓળખીએ છીએ. આમ તમે જુઓ કે નીચેનું સ્તર અંકુરણી સ્તર થઈ ગયું, ઉપરનું સૌથી પહેલું જે સ્તર છે બરાબર છે એ શું થયું, હવાના સંપર્કમાં એટલે નાશ પામ્યું અને અહીંયા શું છે કેરેટિન શૃંગ દ્રવ્ય જમા થાય છે અને સ્ત્રોત અધિછદ્ય સ્ત્રોત અથવા તો સંયુક્ત અધિછદ્ય એની ઉપર બરાબર છે ઉપર લાદીસમ અધિછદ્ય પેશી જોવા મળે છે. સૌથી ઉપર આપણને નાશ પામે છે એટલે આપણે અહીંયા લાદીસમ અધિછદ્ય પેશી જોવા મળે છે. તો આ થઈ તમારે સંયુક્ત અધિછદ્ય પેશી. ક્લિયર? તો સંયુક્ત અધિછદ્ય પેશી આધાર કલા પર ગોઠવાયેલી છે. કોષો બહુસ્તરીય છે, બહુસ્તરીય છે. સૌથી પહેલું જે સ્તર છે વિભાજન પામે છે, વિભાજન પામીને નવા કોષો ઉમેરાય છે. નવા કોષો ઉમેરાતા સૌથી ઉપરના જે સ્તરના કોષો છે તે શું થઈ ગયા, નિર્જીવ બની ગયા, મૃત બની ગયા, બરાબર છે, દબાઈ ગઈ ને એક ટાઈપને એવું કહીએ. અને હવાના સંપર્કમાં આવતા સૌથી ઉપરનું જે સ્તર છે તે કેરેટિન દ્રવ્યનું બનેલું છે અને લાદીસમ અધિછદ્ય પેશીનું બનેલું જોવા મળે છે અને એ નાશ પામે છે. ઓકે? અને સૌથી પહેલું જે સ્તર વિભાજન પામે છે એટલા માટે તેને અંકુરણી સ્તર કે માલપીગ્યન સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આ રીતે તમે જો કે આ રીતની એની અંદર રચના જોવા મળશે. અહીંયા એક સ્ત્રોત અધિછદ્ય પેશી, સંયુક્ત અધિછદ્ય પેશી અને અહીંયા એક તમને રચના આપી છે કોષીય જોડાણ. તો શું થશે કે કોષીય જોડાણ, આપણે એવું કીધું કે કોષો કોષો વચ્ચે શું છે, જોડાણ છે. આ કોષ આ કોષ વચ્ચે જોડાણ, આ કોષ આ કોષ વચ્ચે જોડાણ છે. હવે એ જો જોડાણ છે તો આપણે કીધું આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી અને જો કદાચ હોય ને તો એ ઓછો છે. બરાબર છે? એટલે આંતરકોષીય અવકાશ ગેપ નથી. બરાબર છે? પણ કાર્યને અનુલક્ષીને, રચનાને અનુલક્ષીને પેશી છે એમાં વિશિષ્ટતા આપણને જોવા મળે છે. તો આ જે જોડાણ છે કોષીય જોડાણ ત્રણ પ્રકારનું છે. એક છે તમારે કઈ લખવું આને બી ઇરેઝ કરી દઉં છું કારણ કે આપણે તો ત્રણની જ જરૂર છે ને મેઇન. તો જે જોડાણ છે ત્રણ છે, એક દ્રઢ જોડાણ, બીજું અભિલગ્ન જોડાણ અને ત્રીજું અવકાશીય જોડાણ. અવકાશીય છે આઈ થિંક સો, બરાબર છે? દ્રઢ જોડાણ જોઈ લઉં છું કયું જોડાણ છે, અવકાશી. હા, ક્લિયર? દ્રઢ જોડાણ છે તેમાં શું થશે કે કોષો કોષો એકબીજા સાથે દ્રઢ રીતે જોડાયેલા છે. એટલે શું થશે કે જે પેશીમાંથી જે દ્રવ્ય છે ને કોષો કોષો દ્રઢ રીતે ગોઠવાયેલા છે, અવકાશ નથી. એટલે એ પેશીમાંથી જે દ્રવ્ય છે એને બહાર નીકળવા દેતા નથી. અભિલગ્ન જોડાણ એટલે કોષો કોષોને જોડાણ આપવાનું કાર્ય કરે છે, કોષો કોષો એકબીજા સાથે જોડાઈ શકે એ રીતનું કાર્ય છે. અને અવકાશી જોડાણ એટલે કોષો કોષો વચ્ચે અવકાશ છે, કોષો કોષો વચ્ચે શું છે, અવકાશ છે. અને એ અવકાશ શેના માટે છે, તો જે નાના અણુઓ હોય, મોટા અણુઓ હોય, આયનો હોય, તો એની કદાચ અવર જવર માટે આ રીતની રચના હોય છે. એટલે તો કોષો છે એ કોષીય જોડાણ ત્રણ પ્રકારનું થયું તમારે. એક થયું દ્રઢ જોડાણ, એક અભિલગ્ન જોડાણ અને એક અવકાશી જોડાણ. દ્રઢ જોડાણ છે એ દ્રઢ જોડાણ પેશીમાંથી જે પેશી વચ્ચે તો જે કોષો છે એની અંદર જે દ્રવ્ય છે એને પેશીમાંથી બહાર નીકળવા નથી દેતું. અભિલગ્ન જોડાણ એટલે કોષો કોષો વચ્ચે જોડાણ છે, બરાબર છે, એક ટાઈપનું જોડાણ છે. ને અવકાશી જોડાણ અવકાશ છે અને અવકાશ હોવાથી જે નાના અણુઓ, મોટા અણુઓ કે જે આયનો છે એને અવર જવર માટે
અવર જવર કરવી હોય તો કરવા માટે અનુકૂળ હોય છે. તો અહીંયા તમે જો કે જે અધિચ્છદ્ય પેશી છે એ અધિચ્છદ્ય પેશી આપણે આ રીતની એની રચના જોવા મળી. અધિચ્છદ્ય પેશી છે જોઈ લઈએ. અધિચ્છદ્ય પેશી ફરી રિવાઇઝ કરીએ. અધિચ્છદ્ય પેશી આપણને ક્યાં જોવા મળે? શરીરની બહાર, અંગોની બહાર કે અંગોના અંદરની દિવાલમાં જોવા મળશે. એક આવરણ તરીકે, રક્ષણાત્મક આવરણ તરીકે જોવા મળશે. પેશી બે પ્રકાર, સરળ અધિચ્છદ્ય પેશી, સંયુક્ત અધિચ્છદ્ય પેશી. હવે ક્વેશ્ચન, સરળ અધિચ્છદ્ય પેશી કેટલા પ્રકારની? તો ત્રણ, બે બે ઇરેઝ કરી દીધી. લાદીસમ અધિચ્છદ્ય પેશી, ઘનાકાર અધિચ્છદ્ય પેશી અને સ્તંભાકાર અધિચ્છદ્ય પેશી આપણને જોવા મળે. ઓકે, ઇરેઝ કરી દીધી. લાદી સમાધિ છદ્ય પેશી, લાદી જેવા કોષો, તરંગી દિવાલવાળા છે, બહુકોણીય જોવા મળશે. આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી અને કદાચ જો હોય તો ઓછો, યાદ રાખજો. ક્લિયર? કોષો છે હંમેશા એક સ્તરીય છે. સરળ અધિછદ્ય પેશીની અંદર આધાર કલા પર ગોઠવાયેલા હોય છે. જો લાદીસમ છે એનામાં લાદી જેવી રચના જોવા મળશે. તેમની વચ્ચે સિમેન્ટ દ્રવ્ય છે. સ્થાન ક્યાં છે? રુધિરવાહિનીઓની દિવાલ અને વાયુકોષની દિવાલમાં, ફેફસાના જે વાયુકોષ છે એની દિવાલમાં અને પ્રસરણ સીમા તરીકેનું કાર્ય હોય છે. ઘનાકાર અધિચ્છદ્ય પેશી, ઘન આકાર એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી હોય છે, ઘન આકારના જોવા મળશે. કોષો છે એક સ્પષ્ટ કોષ કેન્દ્ર અને કોષ રસ ધરાવે છે અને બધી જ અંગિકાની અંદર કોમન, સોરી અંગિકા નહીં, બધી જ પેશીની અંદર કોમન કાર્ય કોષ કેન્દ્ર, કોષ રસ ધરાવે છે અને આધાર કલા પર ગોઠવાયેલા છે. આ ત્રણ સેન્ટેન્સો સેમ આવે. સ્થાન છે આની અંદર આપણને ગ્રંથિઓની નલિકા અને પુત્રપિંડ નલિકા જોવા મળશે, એટલે સ્ત્રાવ અને શોષણનું કાર્ય કરશે. સ્તંભાકાર અધિચ્છદ્ય પેશી થાંભલા જેવી રચના જોવા મળશે અને નીચેની તરફ જે સાંકડો ભાગ છે ત્યાં આપણને કોષ કેન્દ્ર જોવા મળશે. જો ઘનાકાર અને સ્તંભાકાર કોષો છે એના ઉપર સૂક્ષ્મ અંકુરો આવેલા હોય, ઘનાકાર અને સ્તંભાકાર કોષો પર સૂક્ષ્મ અંકુરો આવેલા જોવા મળે છે. અને જો ઘનાકાર કોષો પર સૂક્ષ્મ અંકુરો આવેલા હશે તો તે જનન અંગોમાં જોવા મળશે અને સ્તંભાકાર કોષો પર જો સૂક્ષ્મ અંકુરો આવેલા હશે તો આપણને ક્યાં જોવા મળશે? પિત્તાશયમાં. અને એ જે સૂક્ષ્મ અંકુરો કોણા જેવી રચના છે? બ્રશ, બરાબર છે, બ્રશ છે એ બ્રશની બી રચના ધરાવે છે. જો આ બંને કોષો છે એની ઉપર જો પક્ષમાં આવેલા હશે તો પક્ષમલ અધિચ્છદ્ય પેશી કહેવાશે, બરાબર છે. અને એ જે પક્ષમો છે એ આપણને ક્યાં જોવા મળશે? તો વાહિકા જોવા, સૂક્ષ્મ આ જે શ્વાસવાહિકા છે, અંડવાહિનીના જે અંડકોષો છે ત્યાં છે, અન્નમાર્ગ છે એનામાં આપણને આવેલી જોવા મળે છે. ઓકે, સાથે સાથે આપણને ગ્રંથિઅધિચ્છદ્ય પેશી એટલે ઘનાકાર અને સ્તંભાકાર કોષો છે એ કાર્યને અનુલક્ષીને શેમાં વિભાજિત થઈ જશે? આપણને કાર્યને અનુલક્ષીને ગ્રંથિઅધિચ્છદમાં, ગ્રંથિઅધિચ્છદ બે પ્રકારની, એકકોષીય અને બહુકોષીય. છૂટા છવાયા હોય તો એકકોષીય, સમૂહમાં હોય તો બહુકોષીય. એકકોષીયનું ઉદાહરણ ગોબ્લેટ કોષો અને બહુકોષીયનું ઉદાહરણ લાળગ્રંથિ. અને સ્ત્રાવને આધારે આપણે બે પ્રકાર કીધા હતા, અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી. ક્લિયર? સ્ત્રુત અધિચ્છદ્ય પેશી બહુસ્તરીય જોવા મળશે, આધાર કલા પર ગોઠવાયેલા. સૌથી પહેલું જે સ્તર છે એ સ્તરના કોષો વારંવાર વિભાજન પામશે. વિભાજન પામીને કોષો ઉપરની તરફ જાય છે ત્યારે હવાના સંપર્કમાં આવતા સૌથી ઉપરના જે કોષો છે તે મૃત બની જાય છે, નિર્જીવ બની જાય છે, કેરેટિન સમૂહમય દ્રવ્ય ધરાવે છે અને લાદીસમ અધિચ્છદ્ય ના બની જાય છે, નાશ પામે છે અને દૂર થઈ જાય છે. અને એ દૂર થઈ જાય એટલે એનું સ્થાન નવા કોષો લેશે કન્ટિન્યુઅસ. આપણે ખબર જ છે કે જો ઘસારાને કારણે જે નાશ પામેલા કોષો છે એને સ્થાને નવા કોષો તેનું સ્થાન લે છે. ક્લિયર? અને સૌથી જે પહેલું સ્તર છે વારંવાર વિભાજનને નવા કોષોનું નિર્માણ કરે છે એટલે એને આપણે અંકુરની સ્તર કે માલપીગ્યા સ્તર તરીકે ઓળખીએ છીએ. અને આ જે કોષીય જોડાણ છે આપણને ત્રણ પ્રકારના જોવા મળશે, દ્રઢ જોડાણ, અભિલગ્ન જોડાણ અને અવકાશી જોડાણ. દ્રઢ જોડાણ છે એ પેશીનામાંથી જે દ્રવ્ય છે એને બહાર નીકળતા અટકાવે છે. અભિલગ્ન છે એટલે કોષોને જોડવાના કાર્ય સાથે સંકળાયેલ છે. અને અવકાશી જોડાણ છે એટલે એમની વચ્ચે અવકાશ છે અને નાના અણુઓ, મોટા અણુઓ કે આયનો છે એ આયનોના વહનના કાર્ય સાથે સંકળાયેલા જોવા મળશે. તો અહીંયા આખી જે અધિચ્છદ્ય પેશી, જે ચાર પેશી છે એ ચાર પેશીની અંદર આખી અધિચ્છદ્ય પેશી છે એનો સંપૂર્ણ અભ્યાસ થઈ ગયો. તમારે આકૃતિ દોરવાની છે, ચોપડીની અંદર પણ આકૃતિ આપેલી છે અને આ રીતે સરળ રીતે આકૃતિ દોરજો.
ચાર્ટ બનાવજો, ચાર્ટમાં સ્થાન લખજો, કાર્ય લખજો અને પછી એની અંદર આકૃતિ દોરજો અને આકૃતિ પરથી તમને એના સેન્ટેન્સ બનાવતા આવડી જશે. તો અહીંયા આપણી અધિચ્છદ્ય પેશી છે તે પૂર્ણ થાય છે.